સાથે તેમની એક મુલાકાત થઈ છે અને સાથે જ આખરે ભાજપમાં જોડાવાની તેમની અટકળો વધુ તેજ થઈ ચૂકી છે અનાજ સાંજ સુધીમાં તેઓ કેસરીયા ધારણ કરી લે તેવી શક્યતા જોવાઈ રહી છે આપણે જણાવીએ કે અમદાવાદના સાયન્સ સિટી ખાતે અમરીશ પાટીલ સાથે આ મુલાકાત હતી કોંગ્રેસમાંથી થોડા સમયમાં જ અમરીશ ડેર રાજીનામું આપી શકે છે જ્યાં અમરીશ ડેરના નિવાસ સ્થાને પાટિલ સાથે આ મુલાકાત થઈ બંને નેતાઓની મુલાકાત સમયે અગ્રણી આહિર નેતાઓની સૂચક હાજરી જોવા મળી મુલાકાત સમયે માયાભાઈ આહિર ભરત ડાંગર રઘુ હુંબલની પણ હાજરી જોવા મળી હતી અને જે આખરે રાજીનામું આપીને ત્યારબાદ ભાજપમાં જોડાય તે ક્રમને લઈને આ એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે સાંજ સુધીમાં અમરીશ ડે રાજીનામું આપશે કોંગ્રેસમાંથી અને ત્યારબાદ કેસરિયા કરી લેશે તો આ એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે જ્યાં અમરીશ ડેરના નિવાસસ્થાને અમદાવાદના સાયન્સ સિટી ખાતે સી આર પાટીલ સાથે આ મુલાકાત થઈ હતી અને બંને નેતાઓની મુલાકાત સમયે અગ્રણી આહીર નેતાઓ પણ હાજર હતા અને તે નેતાઓ દરમિયાન માયાભાઈ આહિર જોવા મળ્યા ભરત ડાંગર અને રઘુ હુંબલ પણ ત્યાં હાજર હતા તો આખરે હવે ક્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે તેને લઈને હવે સૌ કોઈ ઇંતજારી કરી રહ્યા છે કારણ કે ત્યારબાદ તેઓ કેસરિયા સાંજ સુધીમાં કરે તેવી પણ જે અટકળો છે શક્યતાઓ છે તેને લઈને જવાબ મળી જશે તો આપણે જણાવીએ કે હાલ અમરીશ ડેરના નિવાસસ્થાને જે પાર્ટી સાથે મુલાકાત થઈ કઈ બાબતોને લઈને ચર્ચા થઈ વાતચીતમાં શું મુખ્ય હતું આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આગામી લોકસભાની ચૂંટણી અને એ પહેલાં આખરા તમામ જે ગતિવિધિઓ છે તે કોંગ્રેસ માટે ફટકા સમાન છે તો તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા કિંજલ કિંજલ આખરે મુલાકાત કેટલી મહત્વપૂર્ણ કઈ બાબતોને લઈને આખરી ચર્ચા થઈ હોઈ શકે અને ક્યાં સુધીમાં રાજીનામું આપશે કોંગ્રેસમાંથી માંથી અમરીશ ડે કિંજલ દેખો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમરીસનેરના નિવાસસ્થાને જવું સી આર પાટીલનું તેમની સાથે જ જે આહિર સમાજના અગ્રણીઓ છે એ આખરે મહા માયાભાઈ આહિર હોય તો પણ રઘુ ઉંબલ હોય તો પણ તમામની વચ્ચેની જે સમય ટાઈમની મુલાકાત છે ભલે ઔપચારિક મુલાકાત કહેવાતી હોય પરંતુ સ્વાભાવિક રીતે કે ભાજપમાં આવવા માટેની એક જે માહોલ બનાવવાનો પ્રયાસ છે તે ચોક્કસથી કરવામાં આવ્યો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ આપણે ઓળખીએ છીએ કે તે કારણે કોઈ પણ જગ્યાએ નથી જતા અને તેની સાથે અમરીશનેરના પણ તમામ લોકો ઓળખે છે પોતાના પાર્ટીનો તેમ છતાં પણ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે તે થઈ ચૂકી છે ભાજપમાં આવવા માટેને જે પણ આશ્વાસન આપવાનું હતું જે આશ્વાસ છે તે અમરીશ કરવામાં આવ્યા છે અને એ જ કારણ છે કે જે સામાન્ય રીતે જે મુલાકાતો હોય છે આ પ્રકારની મુલાકાતો ગુપ્ત રહેતી હોય છે પરંતુ આજે મુલાકાત છે તેને ગુપ્ત નથી રાખવામાં આવી તેને ઓપન પ્લેટફોર્મ પર પણ આપી દેવામાં આવી છે મતલબ જ એ છે કે સૌરાષ્ટ્રમાંથી અને ખાસ કરીને જે કહી શકાય કે રાજુલા માટે ખૂબ મોટું નુકસાન કોંગ્રેસને આગામી સમયમાં થઈ શકે છે લોકસભાની ચૂંટણીમાં થઈ શકે છે જે વોટ બેંક પર ભાજપ ફોકસ કરી રહ્યું છે આ વખતે લીડ પર ફોકસ કરી રહ્યું છે ત્યારે અમરીશ ડેર કેસરિયા કરી શકે છે માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં જ અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે બિલકુલ કિંચ ખાસ કરીને આહિર અન્ય નેતાઓ પણ ત્યાં હાજર હતા ન માત્ર હવે ડેર પરંતુ તેની સાથે અન્ય અહીર નેતાઓ પણ જોડાયેલા છે મતલબ કે જો ડેર આખરે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે તો અન્ય લોકોનો પણ તેમને સપોર્ટ હશે અને લોકો પણ આખરે ભાજપમાં જોડાવાનું મન બનાવી શકે છે કિંજલ દેખો સૌરાષ્ટ્રની અંદર આહીર કમ્યુનિટી છે તેનું પોતાનું એક પ્રભુત્વ છે આપણે જોઈએ તો જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરની અંદર માડમ પરિવાર કે વિક્રમ વિક્રમભાઈ માડમ અને પૂનમબેન માડમ એટલે કે બંને આહીર પરિવારમાંથી છે એક જ પરિવારનો અત્યારે છેલ્લા કેટલા સમયથી ત્યાં દબદબો છે અને પૂનમબેન માડમ એક ગુજરાતમાં ભાજપ માટે જો કહી શકાય કે સૌથી કોઈ મોટા સશક્ત નેતાની વાત કરવામાં આવે આહિર નેતાની વાત કરવામાં આવે મહિલા નેતાની વાત કરવામાં આવે તો એ પૂનમબેન માડમ છે તે સિવાય મહદઅંશે જે આહીર કમ્યુનિટી છે જે મોટા માથાઓ હતો તો ગ્રાઉન્ડના માથા એ કોંગ્રેસ પાસે છે અમલિશ ડેર જો ભાજપમાં આવે છે તો ભાજપની જે આહિર કમ્યુનિટીની સ્ટ્રેન્થ છે તેમાં ચોક્કસતરીય વધારો છે તે થઈ શકે છે માયાભાઈ આહીરની વાત કરવામાં આવે સ્વાભાવિક રીતે લોકાયક છે અને જે તેમનો જે ઝુકાવ હોય સ્વાભાવિક રીતે ભાજપ સાથે હોય તેના સિવાય જે લોકો ઉપસ્થિત હતા તેની અંદર વડોદરાના પૂર્વ જે મેયર છે ભરતભાઈ ડાંગર નિતિન ભાટિયા રઘુ હુમલ તો તમામ લોકો તો ભાજપના જ લોકો છે પરંતુ જે સીધી અસર છે તે લોકસભામાં ચો જોવા ત્યાં મળશે બિલકુલ આભાર કિંજલ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આખરે જે અમરીશ ડેર અને અન્ય જે આહિર અગ્રણીઓ હાજર હતા તેને લઈને આ તર્ક વિતર્ક અત્યારે તુલ પકડી રહ્યા છે